અસલામ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે તારીખ 20/2/2021, વાર શનિવાર, અને આપણો વિષય છે ગણિત. ગણિતમાં આપણું પ્રકરણ છે 14. પ્રકરણનું નામ છે પક્ષીઓ આવે પક્ષીઓ જાય. આ પ્રકરણમાં આપણે સ્વાધ્યાયપોથી કાર્ય કરીએ છીએ, બરાબર ને? એટલે કે સ્વાધ્યાયપોથીમાં આપણે લેસન કરીએ છીએ. ગયા તાસ સુધી આપણે સ્વાધ્યાયપોથીમાં પ્રશ્ન 8 સુધીના દાખલા ગણતા શીખ્યા હતા. આજે આપણે સ્વાધ્યાયપોથીમાં પ્રશ્ન 9થી પ્રશ્ન 11 સુધીના દાખલા ગણતા શીખીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયપોથીમાં ધ્યાન આપો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી ઉપર પહેલાં તારીખ અને વાર લખજો. તારીખ 20/2/2021 અને વાર શનિવાર. આપણે 8 પ્રશ્ન સુધીના દાખલા ગણી ગયા છે ને, તો આજે આપણો પ્રશ્ન આવે છે પ્રશ્ન નંબર 9. આપણે સૂચના વાંચી ખાલી ખાનામાં યોગ્ય સંખ્યા લખી જવાબ મેળવો, ઉદાહરણ આપેલ છે. હવે જુઓ, અહીંયા ઉપર ચોરસ પેટીઓ આપેલી છે, તેમાં આપણે સંખ્યા લખવાની છે, બરાબર? નીચે બધામાં જવાબ આપી દીધેલા છે. પહેલાંમાં છે 35 + 12 એટલે 47, એના પછી છે 97 - 50 તો પણ 47. હવે એની બાજુમાં 2 ચોરસ ખાલી છે, તો ઉપરમાં તમારે લખવાનું 41 અને નીચે બીજા ચોરસમાં લખવાનું 31. તો 1 ને 1, 2 ને 4 ને 3, 7 જવાબ 72 આવી ગયો. આપણી મનથી સંખ્યા લખવાની છે, પણ જવાબ જે નીચે આપેલો હોય તે જવાબ આપણો આવવો જોઈએ. હવે એની બાજુમાં જુઓ 92 - 20, કઈ સંખ્યા લખીશું આપણે? 92 - 20, તો પણ જવાબ કેટલો આવશે? 72. 2 ના 2 અને 9 માંથી 2 જાય તો 7. હવે અહીંયા જુઓ બીજી લાઇનમાં 53 - 30, તો 3 ના 3 ને 5 માંથી 3 જાય તો 2, તો 23 જવાબ આવી ગયો. એની બાજુમાં ઉપરના ચોરસમાં લખો 12 અને એના પછીના ચોરસમાં 11, તો 2 ને 1 - 3, 1 ને 1 - 2, 23 જવાબ આવી ગયો. ચલો એના પછી છે આપણે લખીશું 98 - 37, તો 8 માંથી 7 જાય તો 1 અને 9 માંથી 3 જાય તો 6, તો શું જવાબ આવ્યો? 61. 61 જવાબ આવી ગયો ને, બરાબર? ચલો એના પછી જુઓ 44 અહીંયા લખી દીધેલા છે, ખાલી એક જ ચોરસ ખાલી છે, તો એ ચોરસમાં આપણે લખવાનું છે 17. 4 ને 7 - 11, 11 - 1 + 1, 1 ને 4 - 5, 5 ને 1 - 6, તો 61 જવાબ આપણો આવી ગયો, બરાબર? ચલો હવે એના પછી જોઈએ, આપણે ઉપર 23 લખીશું અને બીજા ચોરસમાં આપણે 33 લખીશું, તો 3 ને 3 - 6 અને 2 ને 3 - 5, તો 56 જવાબ આવી ગયો. ચલો એ જ પ્રમાણે બાજુમાં પણ 56 જવાબ લાવવાનો છે, પણ દાખલો બાદ બાકીનો કરવાનો. તો 40 લખીશું આપણે 6 ને 0, તો 6 ને 9 માંથી 4 બાદ કરીએ તો 5, 56 આવી ગયા, બરાબર ને? ચલો એના પછી જુઓ 95 જવાબ, પણ અહીંયા આપણે લખવાનું છે વત્તાનો દાખલો, તો 7 ને 8 - 15 - 5 ને વધી 1 કરવાનું, તો 2 ને 1 - 3, 3 ને 6 - 9, 95 આવી ગયું. હવે એના પછી જુઓ ફરીથી 95 છે અને અહીંયા દાખલો કરવાનો છે બાદબાકીનો, તો આપણે લખીશું 99 - 04, એટલે આપણો જવાબ આવશે 95, બરાબર? હવે એના પછીની લાઈન જુઓ, પહેલાં ઓછાનો દાખલો છે અને એનો જવાબ છે 18, તો આપણે ચોરસમાં પણ લખીશું 18, તો દશકવાળી બાદબાકી કરીશું. 3 ની ઉપર 1 દશક લઈને મૂકીશું 2 અને 6 ને ચેકીને ઉપર લખીશું 16, તો 16 માંથી 8 જાય તો 8 અને 2 માંથી 1 જાય તો 1, 18 જવાબ આવી ગયો. હવે અહીંયા જુઓ, અહીંયા પણ દાખલાનો જવાબ 18 છે અને દાખલો વધતાનો છે, તો આપણે સંખ્યા લખીશું 14 - 04 અથવા ખાલી 4, બરાબર? તો આપણો જવાબ આવશે 18. હવે એના પછી જુઓ ઓછાનો દાખલો છે અને જવાબ લાવવાનો છે 89, તો આપણે લખીશું અહીંયા 9, એકમના ખાનામાં 9 લખીશું અને દશકમાં આપણે 0 મૂકી દઈશું, તો અહીંયા 8 દશક અને એકમમાં 18 થઈ જશે. 10 લઈશું એટલે, તો 18 માંથી 9 જાય તો 9 અને 8 અને 0, તો અહીંયા આવશે 8, તો 89 જવાબ આવી ગયો. એ જ પ્રમાણે અહીંયા વધતાનો દાખલો છે
અને અહીંયા પણ જવાબ 89, તો આપણે એક ચોરસમાં લખીશું 64 + 43 અને બીજામાં લખીશું 64 + 46, તો 3 × 6 = 9 ને 4 × 4 = 8. એટલે તમે રકમ લખો, પછી તમારે એકવાર ફરીથી ગણી જવાનું કે એ જ જવાબ આવે છે કે નહીં. ચલો એ જ રીતે એના પછીની લાઇનમાં આપણે લખીએ 22 + 12, આપણો જવાબ આવશે 34. એની બાજુમાં આપણે લખીએ 66 - 32, તો જવાબ આવશે 34. એની બાજુમાં આપણે જોઈએ 29 + 37, તો જવાબ આવશે 66. આ વધીવાળો દાખલો છે એટલે આપણે ઉપર વધી પણ મૂકીશું. ચલો એના પછી 99 - 33 = 66 આવી ગયો. ચલો છેલ્લી લાઇનમાં 80 - 40, તો આપણો જવાબ આવશે 40. એની બાજુમાં 20 + 20, આપણો જવાબ આવશે 40. 91 - 16, તો આપણો જવાબ આવ્યો 75. આ દશકવાળી બાદ બાકી છે, 9માંથી 1 દશક લઈએ તો 8, અને એ 10ને અહીંયા 1માં ઉમેરીએ તો 11 થઈ જાય, 11માંથી 6 જાય તો 5, અને 8માંથી 1 જાય તો 7, તો આપણો જવાબ આવ્યો 75. એ જ પ્રમાણે અહીંયા વત્તાનો દાખલો છે અને અહીંયા પણ જવાબ છે 75, તો આપણે સંખ્યા લખીશું 42 + 33, તો 2 ને 3 = 5 અને 4 ને 3 = 7, આપણો જવાબ આવ્યો 75. તો બાળકો બરાબર ધ્યાનથી સંખ્યા લખજો અને દાખલાના જવાબ મેળવતા જજો. ચલો પાછળના પાના પર પ્રશ્ન નંબર 10. નીચે ઉષાની જાન્યુઆરી માસની ડાયરીનું પેજ આપ્યું છે, તેમાં આપેલી વિગતના આધારે પ્રશ્નોના જવાબ લખો. જો અહીંયા ડાયરી છે, અહીંયા મહિનાનું નામ છે જાન્યુઆરી, તો 2 જાન્યુઆરીએ પપ્પાએ 50 રૂપિયા આપ્યા. ઉષાને કેટલા રૂપિયા આપ્યા? 50 રૂપિયા. 6 જાન્યુઆરીએ 70 રૂપિયાની પેન્સિલ ખરીદી, એને કેટલા રૂપિયાની પેન્સિલ ખરીદી? 70. 18 જાન્યુઆરીએ 26 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, કેટલા રૂપિયાનું પુસ્તક ખરીદ્યું? 26. અને 24 જાન્યુઆરીએ તેની મમ્મીએ તેને કેટલા રૂપિયા આપ્યા? 18 રૂપિયા આપ્યા. હવે આ વિગત પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના દાખલાની રીતે. હવે જુઓ, નંબર 1 છે, ઉષા પાસે કુલ કેટલા રૂપિયા જમા થયા હતા? ઉષાને પપ્પાએ 50 રૂપિયા આપ્યા અને મમ્મીએ 18 રૂપિયા આપ્યા, તો અહીંયા આપણે લખીશું 50 + 18 = 68 રૂપિયા. અહીંયા પણ ખાલી જગ્યામાં લખવાના 68 રૂપિયા, તો એની પાસે કેટલા રૂપિયા જમા થયા? 68 રૂપિયા. હવે નંબર 2, ઉષાએ કુલ કેટલો ખર્ચ કર્યો, એણે શું શું ખરીદ્યું? તો એક તો 70 રૂપિયાની પેન્સિલ ખરીદી અને બીજું શું ખરીદ્યું? 26 રૂપિયાનું પુસ્તક. તો અહીંયા આપણે કરીશું 70 રૂપિયા + 26 રૂપિયા, તો આપણો જવાબ આવશે 43 રૂપિયા. આ વત્તાનો દાખલો છે અને વધી પણ આવશે એટલે આપણે વધી પણ મૂકવાની. 43 જવાબ આવ્યો, તો અહીંયા પણ આપણે ખાલી જગ્યામાં લખવાનું 43 રૂપિયા. ચલો હવે નંબર 3, જાન્યુઆરી માસના અંતે ઉષા પાસે કુલ કેટલા રૂપિયા બાકી રહ્યા? તો એને પાસે કુલ કેટલા રૂપિયા હતા? 68 રૂપિયા, બરાબર. તો આપણે પહેલાં લખીશું 68, એને ખર્ચ કેટલા રૂપિયાનો કર્યો? 43 રૂપિયાનો. તો 43 રૂપિયા આપણે એમાંથી બાદ કરી નાખીશું એટલે 8 માંથી 3 જાય તો 5 અને 6 માંથી 4 જાય તો 2, આપણો જવાબ આવ્યો 25 રૂપિયા. અહીંયા આપણે લખીશું 25 રૂપિયા. બરાબર ધ્યાનથી જવાબ લખજો, દાખલો પણ ગણજો અને અહીંયા જવાબ પણ લખજો. હવે સામેના પાના પર પ્રશ્ન નંબર 11. નીચે એક બાગના વૃક્ષોની સંખ્યા આપેલ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. જો અહીંયા વૃક્ષનું નામ છે, વૃક્ષનું ચિત્ર છે અને એ વૃક્ષ એટલે કે એ કેટલા એની સંખ્યા છે, કેટલા એ છે તે વૃક્ષ એટલે કે ઝાડ. નાળિયેરીનું વૃક્ષ છે, એની ઝાડ કેટલા છે? 56. લીમડાના કેટલા છે? 64. વડના કેટલા છે? 27. આસોપાલવના કેટલા છે? 78. અને આંબાના કેટલા ઝાડ છે? 49. બરાબર. હવે આ સંખ્યાના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો નંબર 1, નાળિયેરી અને વડના મળીને કુલ કેટલા વૃક્ષો થાય? તો નાળિયેરીના 56 અને વડના 27. તો આપણે 56 + 27 કરીએ તો આપણો જવાબ આવશે 83.
શું જવાબ આવશે? આઠર તગડ ત્યાંસી. તો અહીંયા આપણે લખીશું ત્યાંસી. ચલો નંબર બે, લીમડા કરતાં વડના વૃક્ષ કેટલા ઓછા છે? તો લીમડાના 64 છે અને વડના 27. તો આપણે 64માંથી 27 બાદ કરવાના, બરાબર? તો આપણો જવાબ આવશે 37. તગડ સાતડ 37. નંબર ત્રણ, આંબા કરતાં આસો પાલવના વૃક્ષ કેટલા વધારે છે? આંબાના વૃક્ષ છે 49 અને આસો પાલવના છે 78. તો આપણે 78માંથી 49ને બાદ કરવાના, બરાબર? તો આપણો જવાબ આવશે 29. શું જવાબ આવશે? 29, બરાબર. આસો પાલવના વૃક્ષ શો કરવા બીજા કેટલા આસો પાલવના વૃક્ષની જરૂર પડે? હવે આસો પાલવના વૃક્ષ 78 છે, એમાં આપણે કેટલા ઉમેરીએ તો 100 જવાબ આવે? તો આપણો જવાબ આવશે 22. શું જવાબ આવશે? 22, બરાબર. ચલો નંબર 5, વડના વૃક્ષ 50 કરવા બીજા કેટલા વડના વૃક્ષની જરૂર પડે? તો વડના વૃક્ષ કેટલા છે? 27 અને આપણે કરવાના કેટલા છે? 50. તો આપણને કેટલા વૃક્ષની જરૂર પડશે? 23. કેટલા વૃક્ષની જરૂર પડશે? 23. તો બાળમિત્રો, આ ત્રણ પ્રશ્નના દાખલા બરાબર ધ્યાનથી કરજો અને જ્યાં સવાલના જવાબ છે એ સવાલનો જવાબ વાંચીને એના પણ જવાબ બરાબર લખજો. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.